हेलो बाळको, नमस्ते। तमने ख्याल ज हशे के आपणे हमणां FA2ની એક્ઝામનું રિવિઝન આપણે ચાલી રહ્યું છે, તો એવી જ રીતે આજે આપણે આજના વિડીયોમાં કરવાના છે કે પછીનો અક્ષર લખો, જે તમને મેં પહેલે પણ કરાવી લીધું છે, તો હમણાં આપણે રિવિઝનમાં રિપીટ કરીએ છીએ, જેના કારણે તમને એક્ઝામમાં તરત જ યાદ આવી જાય અને વાંચેલું તમારાથી લખાઈ જાય તો તમને ફૂલ માર્ક આવી જાય। તો ચાલો આજે આપણે પછીનો અક્ષર લખો એ સ્ટાર્ટ કરીએ। તો સૌ પ્રથમ છે જને એક માત્રા જે, તો જે પછી શું આવે છે, ત્યારબાદ નને રશ્વઈ ની, તો એના પછી શું આવે પને રશ્વઈ પી, ત્યારબાદ છે ઠને એક માત્રા ઠે, તો ઠે પછી શું આવે ડને એક માત્રા ડે, ત્યારબાદ ગને આગળ એક માત્રા ગા, તો તેના પછી આવે ગા, ત્યાર પછી જા, તો જા પછી શું આવે ઝા, ત્યાર પછી છે પા, તો પા પછી શું આવે ફા, ત્યાર પછી છે ફી, તો ફી પછી શું આવે બી, ત્યાર પછી છે સે, તો સે પછી શું આવે હે, ત્યાર પછી છે ટ, તો ટ પછી શું આવે ઠ, ત્યાર પછી આપણે કરવાના છે આડી ઊભી પેટી પૂરો, જે તમને મેં પહેલે પણ કરાવી લીધી છે, તો ચાલો આપણે એ કરીએ। તો તમને એનામાં પહેલે જ સમજાવી દીધું હતું કે એનામાં તમને બે શબ્દ આપેલા હશે, જેનો પહેલો બે શબ્દના પહેલા અક્ષર ભરતા હશે, કાં તો એક શબ્દનો પહેલો અને એક શબ્દનો છેલ્લો અક્ષર ભરતો હશે, એવી રીતે પણ હોઈ શકે। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌ પ્રથમ આપણો શબ્દ છે કમર અને કરણ, તો આવી રીતે આડી લાઇનમાં પણ ત્રણ શબ્દ માટે જગ્યા અને ઊભી લાઇનમાં પણ ત્રણ શબ્દ માટે જગ્યા, તો વચ્ચે અહીંયા કને આવશે ક, કારણ કે બેના પહેલા અક્ષર સેમ છે એટલે એ શબ્દ પહેલો જ આવશે, તો ક તો આપણે આપેલો જ હશે, તો પહેલો આપણે શબ્દ આડી લાઇનમાં બનાવવાનો કમર અને બીજો શબ્દ કરણ, એનામાં તમે કમર નીચે પણ લઈ શકો અને કરણ ઉપર પણ લઈ શકો। ત્યારબાદ છે ટેબલ અને મહેલ, તો આ એવો શબ્દ છે કે એ બે શબ્દના છેલ્લા અક્ષર સેમ છે, તો એનામાં જે લ આવશે ને એ નીચે આવશે, એનામાં ઊભી એક લાઇન અને આડી એક લાઇન, તો એનામાં લ જે છે એ નીચે ખૂણામાં આવશે, કારણ કે ટેબલ ઉપર બે શબ્દથી અને નીચે લથી બનશે અને મહેલ એનામાં પણ લ છેલ્લો આવે છે એટલે નીચેની લાઇનમાં પણ આવી રીતે બે શબ્દ એટલે ટેબલ અને મહેલ, એટલે થઈ ગઈ આડી ઊભી પેટી। ત્યાર પછી છે બેટ અને બે ન, તો એનામાં પહેલા શબ્દના પહેલા બે અક્ષર સેમ છે, તો એનામાં પણ એવી જ રીતે હશે આડી એક લાઇન અને ઊભી એક લાઇન, બેમાં એક એક જ શબ્દ માટેની જગ્યા હશે, ને આ જે બે શબ્દ જે કોમન છે એ વચ્ચે જ આવેલો હશે પહેલો જ શબ્દ, તો બેટ અને બે ન, આનામાં તમે બેન ઉપર પણ લખી શકો છો અને બેટ નીચે પણ લખી શકો છો, બરાબર। ત્યાર પછીનો શબ્દ છે વાઘ અને વાત, તો એનામાં પણ એવી જ રીતે છે કે પહેલા બે શબ્દ સેમ છે, તો એનામાં પણ એવી જ રીતે આવશે કે પહેલો જે બોક્સ છે એ જ શબ્દમાં એ જ ખાનામાં વા લખેલું હશે અને પછી આડી લાઇનમાં એક ખાનો અને ઊભી લાઇનમાં એક ખાનો, તો વાઘ અને વાત। ત્યાર પછી સેવ અને સેવક, આનામાં પણ એવી જ રીતે છે કે પહેલા બે અક્ષર છે એ સેમ છે, પણ આનામાં એવી રીતે છે કે પહેલો શબ્દ બે અક્ષરનો ને બીજો શબ્દ ત્રણ અક્ષરનો, તો આડી લાઇનમાં બે ખાના અને ઊભી લાઇનમાં એક ખાનો, તો સેવક અને સેવ, તો આવી રીતે આડી ઊભી પેટી જે રિવિઝનમાં આવી છે એ તમને તમારી નોટબુકમાં લખવાની રહેશે। ત્યારબાદ આપણે કરવાનું છે ફળના નામ લખો, તો પહેલો શબ્દ છે દાડમ, ત્યાર પછી સફરજન, ત્યારબાદ
અ ના ન સ ત્યાર પછી જા મ ફળ અને ત્યાર પછી કેળા અને લાસ્ટ આપણો ક્વેશ્ચન છે રંગના નામ લખો તો લાલ સફેદ વાદળી અને કેસરી તો આવી રીતે તમને તમારી નોટબુકમાં આ બધા ક્વેશ્ચન લખવાના રહેશે.